বার্তা কে আছে? અરે ગીતા, દેખાતી નથી, ઘરમાં કોઈ જ નથી. આજે તું? હા, હાય હાય, કેમ છે? બસ મજા. તું કેમ છે? તું કે? એકદમ મસ્ત, બેસ્ટ. વાહ, કેટલો સમય થઈ ગયો, તું તો ઘરે આવતી જ નથી. ભૂલી ગઈ છે મને? અરે ના રે, તને ભૂલી જવાય કઈ, કેટલા હેપી દિવસો પસાર કર્યા છે આપણે સાથે. સાચી વાત છે. ચાલ આવું કે કોફી? તું શાંતિથી બેસ, મારી સાથે વાતો કર. ઠીક છે. કેવું ચાલે છે બધું? બસ બધું બેટર ચાલે છે. પણ ગીતા, આ શું છે બધું? આને સાડી કહેવાય જે 5 મીટરની હોય અને આખા બોડી પર રેપ કરવાની હોય. પણ તું તો કોલેજના ટાઈમમાં કેટલી મોડર્ન હતી, તને કેમ ફાવે છે આવું બધું? સાચી વાત છે તારી, લાઈફમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. પણ અંજુ, આ લગ્ન કરીએ ને એટલે સ્ત્રીઓમાં ઘણો બધો ફેરફાર થાય છે, અને સારી બાબત છે કે આપણે કોઈના ઘર માટે, કોઈ માટે આપણી જાતને ચેન્જ કરીએ, ફેશન છોડીએ, આપણી જીવનની શ્રેણી છોડી દઈએ. મને બહુ સારું લાગે છે કે હું આ રીતે રહી શકું છું. સારી વાત છે. પણ સાચું બોલ, તારા સાસુ સસરા કે જીજાજી આકરા પાડીએ તો નથી ને? બિલકુલ નહીં, બહુ સારા છે એ લોકો. તું મળીશ ને તો તું પણ ખુશ થઈ જઈશ. પણ હવે તું મને એ વાતનો જવાબ આપ કે આટલા સમય સુધી તને મારી યાદ ના, અને મેડમ આજે કીધા વગર અચાનક ટપક્યા છે. અરે એવું નથી, હું તને ઇન્વિટેશન આપવા આવી છું. ઇન્વિટેશન? તું મેરેજ કરે છે? અરે ના ના, હવે તો એવું નથી. પ્રજાપતિ ભવનમાં મેં જમણવાર રાખ્યું છે અને તમારે ફૂલ ફેમિલીએ જમવા આવવાનું છે. ક્યારે છે? આવતીકાલે. ઠીક છે, હું જરૂરથી આવીશ. આ મારી ફ્રેન્ડ મને ઇન્વિટેશન આપે અને હું ના આવું એવું બને ખરા? બને જ નહીં ને. સારું કહેવાય. કે બીજું, લાઈફમાં બધું બરાબર? બધું બરાબર છે. પણ ગીતા, કોલેજના દિવસો કેટલા યાદ આવે છે યાર. બંક મારી મારીને મૂવી જોવા જતા હતા. અને ઘરે પાછું શું કહેવાનું? અમે તો બધા લેક્ચર અટેન્ડ કરીએ છીએ. એક્ઝામમાં પણ કેટલી મસ્તી કરતા યાર, નાની નાની કાપલીઓ લઈને જવું, આ બધી યાદો યાર બહુ મિસ થાય છે. સાચી વાત છે. આ નાનપણની યાદો છે ને, એ માણસને જીવનમાં આગળ જીવવા માટે પણ પ્રેરણા આપે છે. યાદ કરી કરીને આપણે જિંદગી જીવી શકીએ. છોડે બધું, કાલે જરૂરથી આવીશ. હવે મને એ કે કે ચા બનાવું કે કોફી કે પછી ઠંડુ લઈ આવું? તને મળી લીધી એમાં બધું જાવી ગઈ તો છે જેટલી મીઠી ગાંડી છે. બસ કઈ નહીં, સમયસર કાલે આવી જજે અને તારા સાસુ સસરાને પણ કહેજે કે હું આવેલી અને ઇન્વિટેશન આપીને ગઈ છું. ટાઈમ છે ચાનો? આ ગીતા બહુ તો ઘેરે નથી, આને ચા બનાવવાનું કીધું પણ એ ટાઢી ઠીપકા જેવી છે, હજુ સુધી ચા લઈને ના આવી. આવી ગઈ છું, એકલા એકલા બબડ્યા કરો છો. આખો દિવસ આ પેપરમાં છે ને સાચું ગાલીને તમારા બધા આખા ગામના સમાચાર વાંચવા છે, પણ આ ઘરમાં શું ચાલે છે ને એની સમાચારની તમને કોઈ એટલે કાઈ ખબર નથી. ખબર છે ને? શું ખબર છે? ખબર છે કે ગીતા બહુ બહાર ગઈ છે, મેં તને ચા બનાવવાનું કીધું અને તું ચા ફીટ અડધી કલાક લઈને આવી, એટલે તો ખબર છે. તો ગેસ ગેસ નું કામ કરે ને ત્યારે જ ચા બને. અને હું તમને શું કહું છું, હા, આજે પેલી ગીતાની ફ્રેન્ડ છે, પેલી વંઠેલ અંજુ, એ આવી હતી. તું આવા શબ્દો કેમ વાપરે છે? એની ફ્રેન્ડ છે, અહીંયા ન આવે તો ક્યાં જાય? અને તું કેવા શબ્દ વંઠેલ, પણ મારું આ ઘરમાં માને કોણ? હું કેવું બેન તારું? હું માનું ને તારું પહેલા જોયું, આ મારું તો માનતા જ નથી. મારો ભાઈ બી કે છે કે છોકરી નથી સારી, તો હવે તો માનો. જો તું કે તારો ભાઈ કે, તમે બે એક જ વેલ ના તુંબડા છો. પગ ન મૂકવા દેતા, એક નંબર ની વંઠેલ છોકરી છે, આ તમારા વહુ ને વધ બગાડશે. અરે મને તો છે ને સ્વભાવ ની જરાય નથી ગમતી. બેન મને એક વાત નથી સમજાતી, આ આંજુડી તારા ઘરમાં આવી હતી શું કામ? ખબર નહી, અમારી વહુ છે ને ગીતા, એની બેનપણી છે.
એટલે ઘૂસેલી રહે છે એનામાં આખો દી. અરે પણ તમને લોકોને પ્રોબ્લેમ શું છે? ગીતા એની ફ્રેન્ડ છે તો કેમ કોઈ ફ્રેન્ડ ના ઘરે એની ફ્રેન્ડ આવે નહીં? તું તારા બેન ના ઘરે આવે છે? આવે, ફ્રેન્ડ ની ઘરે ફ્રેન્ડ આવે જીજાજી, પણ આવા ટૂંકા ટૂંકા લુગડા પહેરી નો આવે હો. ના ના, ટૂંકા લુગડા ની તો વાત જ જવા દે ને પહેલા, પણ એ બોલવાની જ કેવી છે? મને તો એ જરાય નથી ગમતી. તમે કેમ આટલું ઉપરાણું લો છો એનું? હું ઉપરાણું નથી લેતો. આ લો છો દેખાય છે હવે. અરે પણ તું મારી વાત તો સાંભળ, તારે મને બોલવા દેવો છે કે નથી બોલવા દેવો? નથી બોલવા દેવો. મને તો એ બીક લાગે છે ભઈલા, સાંભળ, આજે એ મોફત છે બરાબર, કાલકોટી મારી વહુને બગાડે તો એનો હું ભરોસો? એકદમ હાસું કે છે અમારી બેન, ધ્યાન રાખજો, નકર છે ને આ વહુને બગડતે વાર નહીં લાગે. આ છોકરી કઈ બહુ હારી નહીં, અને વહુ માથે ચડી જશે ને તો ખબર પડી જાય તમને ને તમને. શાંતિ રા ભાઈ, તું શું કહે છે? એ છોકરી સારી નથી, બોલવામાં બેપાડ છે. એક કામ કર, તું છો, તું શું છો એ મને તું પહેલા કહે. હું આ તમારો હાળો છો, આ મારી બેન છે, તમે મારા બનાવી છો. તમે છે ને એને એને ઘસકાવવાનું રહેવા દેજો. તમે મને કહો છે કેવું હોય? એટલે બધું આવી ગયું એમાં. તમને વળી કોકની વાત કરે તો મારા ભાઈ પર બેસી જાવ છો. હાસું કે છે મારી બેન, તમે ફરી ફરીને મારી ઉપર આવી જાવ. તમને હાસું કીધું, તમને ગળા હેઠ ઉતરતું ને. ભાઈ તમે ભાઈ બેન બે સરખા છો, હું શું કેવા માંગુ છું એ તો સાંભળતા જ નથી. તો ભાઈ ને બેન હોય સરખા જ હોય, હું કેવું મારી બેન પછી તમારો. તો એક કામ કરો, તમે ભાઈ બેન ગપાટા મારો, મારું આમાં કઈ કામ નથી એવું મને લાગે છે. તો હું જાઉં? જાઉં. તમે જાઓ જાઓ, થોડુંક કામ હશે તમારે ઓફિસમાં. આમે તે લિસ્ટ મૂક્યું છે ત્યાં, ઘરનો સામાન લેતા આવજો. ચા પતાવો કે એમ? જાઓ. હા હવે પી લો, હાલો પીવા દેન ભાઈ. પણ તું છે ને ઘરમાં ધ્યાન દેજ. એવો આ અંજુડી છે ને, આ વહુ ની બેનપણી કઈ બહુ હારી નો કહેવાય. હવે તું જો વિચાર કર, આપડી વહુ જયારે લગ્ન છે ત્યારે 21 વર્ષની હશે, અને આ બે હારે કોલેજ કરતા, તો અત્યારે લગ્ન છે એને 7-8 વર્ષ થઈ ગયા, તો આ એની બેનપણી ના વર્ષ. વાત તો સાંભળ, પણ આ બધી મને ખબર છે, તું ચિંતા ન કર. અને બીજી વસ્તુ, આ વંઠેલ છે ને, અને હું વંઠેલ એમને નથી કહેતી, એ તો મને ખબર જ છે કે છે તો નખરાડી જ આવી. હા તો ધ્યાન રાખજે, કારણ કે એના નખરા જો વહુમાં આવી જાય ને તો આ ઘર છે ને ઘરની ગોલકી કરી નાખતા ને વાર નહીં લાગે. મારો વીરા, તું મારા ઘરનું કેટલું વિચારે છે? લે હાલ ચા પી. ચા વિચારવું તો પડે જ ને, તું મારી બેન છો, આ બેન નું ઘર બગડે ને કોઈ ભાઈ ને ન ગમે. બરોબર બરોબર. આ બધું જવા દે, પેલા તું મને એમ કે તારું અહીંયા આવવાનું કારણ શું છે? કારણ માં તો જો બેન એવું છે ને, પેલા તને કહું, ત્યાં સા છે ને બહુ હારી બનાવ્યો. હા તેનો પીધી ને બહુ સારું કર્યું, કારણ કે આમાં છે ને ખાંડ બહુ વધી ગઈ છે. આ જીજાજી એ કેમ પી લીધી મને ખબર નથી, અને રહી વાત કામ ની. તને ખબર તા જીજાજી કેમ પીધી? તાર જીજાજી મારથી ડરે છે ને એટલે. હા એ વાત હશે, અને થોડા કાબુમાં રાખવાય પડે આમે તે. અને હું કહું, હું અહીં કામ આવ્યો છું એમ તે પૂછું ને, તો જો બેન હમણાં કામ ધંધો એક હરકો હાલતો નથી બરોબર, અને નોકરીએ જાઉં છું ને તો એ ડિગ્રી માંગે, ડિગ્રી મારી પાસે તને ખબર છે નથી ને, જાજુ ભણ્યો નથી. કારણ કે હું હતો નાનો ને તું મોટી, ક્યાં અમે બાપુજી ભણાવે મને. મને ખબર પડી ગઈ તું કેમ આવ્યો તો ભઈલા, તારી બેન અર્ધી વાત માં આખે સમજી જાવ. તું ગમે તો મારી બેન છે ને, ઊભી રહે. કેટલા નાખું? અરે ઊભી રહે, હું કહું એમ આમ ડાયરેક્ટ નો નાખતી, હું આ સ્કેન કરીને નાખ ને તો ડાયરેક્ટ મારા એકાઉન્ટ માં વ્યાજ જાય. આમ જો 10,000 નાખ દે, એટલે આમ જો મારો મહિનો ટૂંકો થઈ જાય બેન, સમજ ની તું? સારું હવે હાલ ચલ લે, આવી ગયા જોઈ લે. વાહ મારી બેન જીવતી રહે, ખુશ રહે આમ જ, અને આ તારા ભાઈ નું ધ્યાન રાખતી રહેજે. હા હાલ, તો તું જાય છે કે રે બેઠો છે? ઘડીક બેન ભાઈ વાતું કરીએ ને, હું વાંધો આમે તે મારે હજો મહિના સુધી તું હવે આવવાનું નથી, તને ખબર છે ને. આ તે મેં 10,000 દીધા ને, તો આ મહિનો હોય જાય ખર્ચા પાણીમાં પછી. પણ હવે કઈ કામ ધંધો ગોતો આમ નામ નો હાલે. અરે બેન હું ગોતું છું, તને લાગે એવું હું રખડું એમ? જો તાર જીજાજી ને ખબર પડશે કે તમે જો થી રૂપિયા લે છે તો એને થોડું તારે કઈ કહેવાનું હોય કઈ કે હું પૈસા લઈ જાઉં છું એવું, તો એ જ મને પૈસા આલે છે, કઈ કમાવા નથી જતી બાર. હા તો ઠીક છે, હારું હાલ તું કહેતી નહીં, અને હું છે ને જરૂર પડશે ને તો જ માંગે. પણ હું કહું આ મારે થોડું કામ છે આમ, આ તો તને ખાલી સ્પેશિયલ મળવા આવ્યો તો એમાં જીજાજી ભટકાઈ ગયા ને બેલા લેવા પડ્યા, હું જાઉં છું. હારું જા. હા યાર હાલ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, સુખી રહે.
આઈ માથે પડ્યો છે મને જ્યારે ત્યાં રૂપિયા લેવા હેડ્યા. ગીતા. હા મમ્મીજી. બેટા હમણાં તારી પેલી ફ્રેન્ડ આવી હતી વંઠેલ અંજુડી. મમ્મીજી આવું કેમ બોલો છો? અંજુ નામ છે એનું. અંજુડી કેમ આવી હતી? કઈ નહીં, એ કાલે એક જગ્યાએ જમણવાર રાખ્યું છે તો આપણને આમંત્રણ આપવા માટે આવી હતી મમ્મીજી. આપણે બધાએ સાથે મળીને જમવા જવાનું છે સપરિવારને. ક્યાંય જવાનું થતું નથી બેટા. આપણે બેન શું કરે છે? અરે વાહ, હમણાં તો તું ગયો હતો પાછો આવી ગયો, શું થયું? ઘરે ગયો હોત તો ભૂખ્યો ન રહેત હું. કેમ? હા તાર પાછી બૈરી નહીં ને? હા તો પછી. અને આમે તે છે ને ગીતા, બહુ સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે, એના હાથનું છે ને આજે મને ખાવાની ઈચ્છા થઈ છે. હા મામા ચોક્કસ બનાવી આપીશ. તમે રોકાણા છો ને તો હું તમે કહેશો એ બધું બનાવી આપીશ. મમ્મી આપણે કાલે જમવા જવાનું છે તો જો મામા રોકાવાના હોય તો ભલે આવતા સાથે. બેન હું તને એક વાત કહેવા હોત ને આવ્યો છું. બોલ. આવતીકાલે એટલે કે મારા માટે છોકરી જોવા જવાનું છે, યાદ રાખજે. મામા કાલે તો પોસિબલ નહીં થાય, કાલે અમારે પ્રસંગમાં જવાનું છે. બસ ગીતા બહુ બસ સાંભળું છું હું ક્યાંની બંનેની વાતો. મારો ભાઈ કહેશે ને એમ જ થશે બરાબર. તમે આવી શકો પણ તમારે અમારો સમય પણ તો જોવો જોઈએ ને. પ્રસંગમાં જવાનું છે, અમે વાત કરીએ છીએ તો તમે વચ્ચે તમારી વાત લઈને આવી ગયા. આ કઈ રીતથી વાત કરે છે તું મામા જોડે? હા છો મમ્મી, માન મર્યાદા બધું ભૂલી ગઈ છે એક ફ્રેન્ડના રવાડે ચડીને. રવાડે નથી ચડી, એ બિચારી કેટલી માન ભરીને આવી હતી. કેટલી વાર કીધું છે કે તમારે બધાએ આવવાનું જ છે તો શું વાંધો છે તમને? એ માન ભરીને જમવાનું કહેવા નથી આવી, તમે એને ઓળખો. એ છે ને હારી છોકરી ને તંજોડી, આ તમારી બેનપણી છે ને એ. બસ ભાઈ બસ, અને તું પણ વ્યવસ્થિત વાત કરતા શીખજે. નથી જવાનું એટલે નથી જવાનું, ચૂપચાપ ઘરના કામ કરો. પણ મમ્મી કીધું ને એકવાર કે નથી જવાનું, ગુસ્સે થવું તો જ ખબર પડે છે તને. અને સમજી લેજે મારી વાત, આ ઘરમાં હું કહું ને એમ જ થશે, સમજી ગઈ? અને બને કે સુધી એને બોલાવતી ની ઘરમાં આવે. ચાલ ભાઈ લા. હા હા દબાણ જ છે, ચાલ. ખબર નથી પડતી આ મામા છે કે રાક્ષસ, જ્યારે આવે ત્યારે બધું બગાડે. મારા હાથ નું બહુ ભાવે છે. આજે તો થાકી ગયો. આજે છે ને હા ઓફિસમાં બહુ કામ હતું પણ કામ કરવાની મજા આવી, કારણ કે દુબઈથી પાર્ટી આવી છે, અમને લોકોને મોટો કોન્ટ્રાક્ટ મળે એમ છે. હા એવું બધું હતું. ઓય હમણાં હું થોડી વાર પહેલા શું બોલતો હતો? મને શું ખબર? ક્યારનો તારી સાથે વાત કરું છું, આ ઓફિસે થી ઘરે આવી ગયો, બેગ એની જગ્યાએ મૂકી દીધું, પાછો તારી પાસે આવતો રહ્યો, અને અત્યાર સુધી હું જે પણ કઈ બોલ્યો એ તને ખબર જ નથી. તો તમારી એનર્જી મેં વેસ્ટ કરી નાખી ને? તો તમારે પહેલા કેવું જોઈએ ને કે તમે મારી સાથે વાત કરો છો? અરે પણ હું અંદર રૂમમાં આવતો હોય તો અહીંયા કઈ તારી સિવાય કોઈ બેઠું છે? તો મારો મગજ ઠેકાણે નથી બરાબર, એટલે આજે આપણે વાત ન કરીએ ને તો વધારે સારું. કેમ વળી ઠેકાણે નથી? ઠેકાણે રાખવાનો? એક તો આખો દિવસ અમે લોકો કામ કરીને થાકી જતા હોઈએ, રાત્રે ઘરે આવીએ ત્યારે એવી ઈચ્છા હોય કે આપણે ઘરે જઈએ ને, એટલે પત્ની મારી સેવા કરશે. પત્ની મારી સેવા નથી કરાવવી ભાઈ, તમે ખાલી સારા મોટે બોલો ને તો એ અમારી માટે બહુ છે. આ અમે ગવા જેવા ઘરની અંદર પગ મૂક્યો ને સ્માઈલ કરીને એમ કહો ને કે તમે આવી ગયા, બસ એટલું જ જોઈએ છે. તમે સેવા ના કરો ને તો પણ અમને કઈ ફેર નથી પડતો. હા તો અમે કઈ આખો દિવસ અહીંયા બેઠા નથી રહેતા, અમે પણ ઘરના કામ કરીએ છીએ અને અમે પણ એવી ઈચ્છા રાખીએ કે જ્યારે અમારો પતિ ઘરે આવે ને તો અમને હસતા મોઢે સ્માઈલ કરીને પૂછે કે આખો દિવસ કેવો ગયો. તો અત્યારે શું કરતો હતો? તાર પૂછો. હકીકતમાં કોઈ સાચું કીધું છે કે સ્ત્રીને સમજવી ને એટલે આપડા ગજા બહાર ની વાત છે. તો શું કામ સમજવી? શું કામ સમજવી છે તમારે? જો આ તમારા મમ્મી મારી ફ્રેન્ડ વિશે અનાપ શનાપ બોલ્યા છે એ વસ્તુ મારા મગજમાં બરાબર બેસી ગઈ છે,
એમાં ઓછું હતું તો મામા આવ્યા, મામાએ ઘી નાખ્યું છે. હવે તમે મહેરબાની રાખજો. શું 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 બોલી, શું થયું આજે? અંજુ આવી હતી. અંજુ તારી કોલેજ ફ્રેન્ડ? તું ઘણી વાર એની વાત કરે છે. એક જ ફ્રેન્ડ છે મારી. હા એ એક જ ફ્રેન્ડ તારી અંજુ? હા તો શું થયું એની સાથે? કઈ નઈ, એ બેચારી ઇન્વિટેશન આપવા માટે આવી હતી. કાલે એને કઈ જમણવાર રાખ્યું છે ને, તો આપણે સહ કુટુંબ ને જમવા જવાનું. હા તો જવું જ જોઈએ ને. શું જવું જોઈએ? આ તમારા મમ્મી કેટલું ગંદુ ગંદુ બોલતા હતા. આવી છે તેવી છે, ફેશન વાળી મારા ઘરમાં નહીં ચાલે, ટૂંકા કપડાં પહેરે છે, એ બોલતા હતા ને. એવામાં ને એવામાં મામા આવ્યા અને મામાએ સાથ પુરાવ્યો, એટલે બસ મારું તો કલ્યાણ. હા સાચું કહું ને તો મને એક વાત સમજાતી નથી. એક તો જ્યારે જુઓ ત્યારે મામા મહિનાના 15 દિવસ તો અહીંયા જ પડ્યા હોય, અને ચલો આવે છે ને એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ શાંતિથી રહેતા હોય તો જ્યારે પણ ઘરમાં આવે ને ત્યારે નવી મહાભારત ચાલુ કરાવે છે. સાચી વાત છે. અને ઘણી વાર તો કેવું થાય ખબર છે? હા મામાનું કામ રાજધાની એક્સપ્રેસ જેવું છે કે કોઈ વાત કરતું હોય, કઈ પણ વાત કરતું હોય, આવવાનું અને ગાડીમાં ચડી જવાનું. પણ આ વખતે સમજણ નથી પડતી કે એને વળી તારી ફ્રેન્ડ સાથે શું દુશ્મની છે, કે એનું ખરાબ બોલે છે, આપણા ઘરનું બોલે તો સમજી. મને ખબર છે. બોલો. આ મામા છે ને એ કઈ ઓછા નથી, નિયત ના સાવ ખોટા માણસ છે. આ ખોરા ટોપરા જેવી વાત છે. એને મારી ફ્રેન્ડ બહુ ગમે છે, એને અંજુને લગ્ન માટે પૂછ્યું હતું. હે? હા મામાએ અને તારી ફ્રેન્ડ ને લગ્ન માટે પૂછ્યું? એ જ તો રવાઈની વાત છે. અને અંજુ એ મોટા પર ચોખ્ખી ભાષામાં ના પાડી. અને ના જ પાડી દે, એની જગ્યાએ કોઈ બીજી છોકરી હોય તો પણ ના પાડી દે, કારણ કે ક્યાં તારી ફ્રેન્ડ અને ક્યાં મામા. તમે સમજો છો, હું સમજુ છું, પણ એ મામા નથી સમજતા અને એ જ વાતના કારણે ઘરમાં આગ લગાવ્યા કરે છે. અરે આધેડ ઉંમરના થયા છે મામા, હવે તો એને સમજણ પડવી જોઈએ ને કે આપણે ગમે તે છોકરીને આમ લગ્ન માટે પ્રપોઝ ના કરાય. એ તો વાત છે, પણ મારી ફ્રેન્ડ છે ને એ કે હાથમાં આવે એવી છે ને, ચોખ્ખી ભાષામાં મોઢા પર બેઇજ્જતી કરી છે. સમજાય છે હવે છે ને, આ બધી જ વાત સમજાય છે અને વાત પોઈન્ટ ઉપર પણ આવી ગઈ. મતલબ કે તારી ફ્રેન્ડે મામાને આજે ના પાડીને અપમાન કર્યું ને, એનું દુઃખ મમ્મીને લાગ્યું છે અને મમ્મી આ બધું વાત ચાલુ કરી છે. પાક્કું? હવે છે ને મારે મમ્મી પપ્પા સાથે જ વાત કરવી પડશે. તો ક્યારે? મુહૂર્ત ગોઠવ. પેલા છે ને આપણે જ્યોતિષીને બોલાવીએ, એને કુંડલી બતાવીએ અને સારું મુહૂર્ત ગોતીએ, પછી વાત કરવા જાઓ. હા હા મારું અપમાન કરવા આવો છો ત્યારે કોઈ મુહૂર્ત જોઈને આવો. પણ તો શાંતિ રાખ ને, વાત કરવાની વાત કરું છું તો આજે જ કરીશ ને, કઈ 2 મહિના પછી નહીં કરું. કામ કરને કરતી હોય.